दिवस मां रात नथी होती वगर तमारी ताड़ियों थी अमारी शुरुआत नथी होती। सौ प्रथम आपने कोई पण कार्य शुरू करिए ते पहला तमे सौ जाणो छो के गणपति स्तुति सरस्वती वंदना साथे माँ शारदा अने सरस्वतीनी प्रार्थना थी आपणे चालू करीए छीए, भजन द्वारा चालू करीए छीए। तो कार्यक्रमनी रूपरेखाने आगळ वधारता हूँ अमारी स्कूलना चोपड़ा जागृति बेनने विनंती करीश के तेओ भजन द्वारा कार्यक्रमनी शुरुआत आगळ वधारे। चंदन है, आप सबको मेरा वंदन है। हूँ चोपड़ा जागृति आप सबनु हार्दिक स्वागत करू छू। मारू भजन रजू करता पहला हूँ भजन विषे थोड़ी आछेरी झलक आपवा मांगु छू। बे चार भक्तिना नाना नाना प्रसंगो तमारी समक्ष रजू करवा मांगु छू, त्यार बाद हूँ तमारी समक्ष भजन रजू करीश। तमने बधाने खबर छे डेथ हेज नो एज, मृत्युनी कोई उमर होती नथी, बराबर ने? नाना होय मोटा होय बाळक कोई गरडा बूढ़ा गमे ने गमे त्यारे आवी सके छे। एकाय तमने कहीने न आवे के ले मार बेटी जिगली तू मार डाई दीकरी रही तने नहीं आवू एम ना किए, बराबर? कहीने न आवे, बराबर ने? तो तमारी पासे समय छे तो भगवान ने भजी लियो, बराबर? તમારી પાસે સમય છે તો ભગવાનને ભજી લ્યો, પછી સમય મળે કે ન મળે ફૂલ સારા છે કરમાયા પહેલા જ ભગવાનને ચડે, કરમાયેલા ફૂલ ભગવાનને ચડે ના। આપણે તો ધોરા થાય પછી હાલે કરતા લઈને રામ 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 કરતા અને પાછા અહીંયા જઈને શું કરે ખબર જ બધાને, બરાબર? પણ ભગવાનની ભક્તિ કેવી હોય એ હું તમારી સમક્ષ રજૂ કરું। જેમ કે એક વખત રામકૃષ્ણ પરમહંસને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો અને કીધું કે તમારા હિન્દુઓ તો બધા વેવલા છે, મૂર્તિ પૂજા કરે, કે મૂર્તિમાં ભગવાન હોય ખરા? હોય મૂર્તિમાં ભગવાન? હા, તો રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો કે મને એક વાત કહો કે તમારી પાસે 35 રૂપિયા હોય અને 35 માંથી 35 રૂપિયા હું લઈ લઉં તો તમારી પાસે કેટલા વધે, કેટલા વધે ભાઈ? ઝીરો। તો કે તો તમે એને કેમ દર્શાવો? તો કે બે શૂન્ય વડે। તમારા ભગવાન કઈ, સોરી, કે તમારી પાસે કઈ નથી તો એ તમે એને દર્શાવવા માટે શૂન્ય દર્શાવો છો, તો મારા ભગવાન તો આખા દુનિયાના નાથ છે, એને એની પૂજા કરવા માટે અમે મૂર્તિ કેમ ન પૂજીએ, બરાબર? હવે એક વખત એક વાણી હોય છે, એ ભગવાનની પૂજા કરતો હોય છે, કૃષ્ણ ભગવાનની પૂજા કરતો હોય છે। કૃષ્ણ ભગવાનની પૂજા કરે, તેલ ચડાવે, અગરબત્તી કરે, દીવો કરે, બધું કરે, બરાબર? કૃષ્ણ ભગવાનને તેલ ના ચડાવે તોય કાં કોઈ બોલતા નથી, મતલબ નિંદરમાં ચડતા, એવું ને? જાગો 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 ગ્રાહક જાગો, બરાબર? એટલે વાણીઓ છે એ કૃષ્ણ ભગવાનની પૂજા કરતો હતો, બિચારાએ 2 વર્ષ પૂજા, 5 વર્ષ પૂજા, 10 વર્ષ પૂજા, પણ કૃષ્ણ ભગવાન આવ્યા નહીં। હવે એક દિવસ એવું થયું, કંટાળી ગયો, આટલા વર્ષ તમારી પૂજા કરી, અર્ચના કરી તોય તમે આવ્યા નહીં, હવે તો મારે તમને ભજવા જ નથી, ગોખલામાં જઈને મૂર્તિને મૂકી આવ્યો, બરાબર? હવે હવે હું શંકર ભગવાનને પૂજું, એ પાક્કું પ્રસન્ન થશે। શંકર ભગવાનની પૂજા ચાલુ કરી, શંકર ભગવાનની પૂજા ચાલુ કરતા કરતા વિચાર આવ્યો, અલ્યો કાનોડો છે ને મારા ભજન સાંભળતો હશે, લાઈને ના કાનમાં મૂર્તિમાં પૂમડું ભરાઈ આવું, પૂમડું ભરાવીને શંકર ભગવાનની પૂજા કરવા બેઠો અને મૈંડી શિવસ્તુતિ ચાલુ કરી, જેવી શિવસ્તુતિ ચાલુ કરી અને તડાક દરતો અવાજ આવ્યો અને કૃષ્ણ ભગવાન પ્રગટ થયા। તો કે ભગવાન મેં તો તમારી પૂજા કરવાનું મૂકી દીધું, તો તમે ક્યાં હાજર થયા? તો કે અલ્યા અત્યારથી સુધી તો તું મૂર્તિની અંદર છુપાયેલી તારી ઈચ્છાઓની પૂજા કરતો હતો, મારી પૂજા કરતો નહોતો, તને વિશ્વાસ જ નહોતો કે કૃષ્ણ ભગવાન ખરેખર હોઈ શકે, બરાબર? તને હવે ભરોસો આવ્યો કે હું તારું ભજન સાંભળું છું, તે મારા કાનમાં પૂમડું નાખ્યું એટલે મને ભરોસો આવ્યો કે તને હવે મારા પર ભરોસો
આવ્યો એટલે હું આવ્યો, બરાબર? આપણે ભગવાનને યાદ કરીએ, કોઈ મુશ્કેલી આવે અને કહીએ જય ચામુંડામાં, જય ચામુંડામાં, જય ચામુંડામાં, ચામુંડામાં બિચારાજી ચોટીલો ડુંગર ઉતરતા જ હોય ત્યાં આપણે નામ બદલી નાખ્યું હોય, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં, ચામુંડામાં કન્ફ્યુઝ થઈ જાય આવું કે ના આવું. આપણે બધાની ભક્તિ આવી હોય છે, મતલબ કે આપણે જ્યારે મુશ્કેલી પડે ત્યારે જ ભગવાનને યાદ કરીએ. દુઃખ મે સુમિરન સબ કરે, સુખ મે સુમિરન કોઈ, જો સુખ મે સુમિરન કરે તો ફિર દુઃખ કાહે કો હોય, બરાબર ને? આપણે દુઃખમાં ભગવાનને યાદ કરી પણ સુખમાં યાદ કરતા નથી. તો આવા જ કંઈક મારા ભજનના શબ્દો છે, મને મુશ્કેલી જ્યારે પડે. જોકે મારે માઇકની જરૂર નથી તો હું માઇકને બંધ રાખું કે ચાલુ રાખું, પણ તમે કોઈ અવાજ કરશો નહીં તો જ તમને શાંતિથી સંભળાશે, બરોબર? અવાજ કરતા પકડાય તો જોજો. મામું વિસરું તને, દુઃખમાં તને